આ ચુકાદો આવી ગયો, શું આનાથી શું સૂચક શું થઈ રહ્યું છે? સૌથી પહેલા તો વી વેલકમ ધીસ ચુકાદા, થેન્ક યુ કરીએ છીએ સુપ્રીમ કોર્ટને કે એને યથાવત રાખ્યું. તો ઘણા કેસીસમાં આપણે જોઈએ છીએ, એક્ઝામ્પલ કે સલમાન ખાનનો કેસ, કે કઈક હોય છે અને કઈક આગળ આવી જાય છે. અને પણ બેઝિકલી આ સુપ્રીમ કોર્ટ એટલે આ ચુકાદો આપી શક્યું કારણ કે જે ઇન્વેસ્ટિગેશન થયું હતું તે પરફેક્ટ થયું હતું. અને એટલા માટે ના તો ઘણી વાર અમે જોયું છે કે જ્યુડિશિયરી બિચારી જાણે છે કે નથી પેલો બચી જઈ રહ્યો છે, પણ દે કાન્ટ ડુ ઇટ બીકોઝ ઇન્વેસ્ટિગેશન પરફેક્ટ નથી થતું. ઇન્વેસ્ટિગેશન એટલે પરફેક્ટ થયું, મારે ખાસ કેવું છે, કારણ કે જે પબ્લિક પાવર, જે કે પબ્લિક નો પ્રેશર હતો અને જે મીડિયા નો પ્રેશર હતો, આ બે ચીજે બહુ ઇમ્પોર્ટન્ટ રહી હતી, ભાગ ભજવ્યો. અને ઓબ્વિયસલી પછી પોલીસ નો રોલ આવ્યો. ના તો આપણે અગર અધરવે જોવા જઈએ તો ઇનિશિયલી જયારે જેવું આ ઘટના થઈ એટલે ત્યાંથી 18 કલાક સુધી યા 12-18-24 કલાક સુધી તો પેલા લોકો પકડાયા હતી બી નહીં, પણ પછી બીકોઝ ઓફ ઓલ ધ પ્રેશર ઓફ મીડિયા એન્ડ પબ્લિક આ થયું. પછી સૌથી સારું ઇમ્પોર્ટન્ટ જે કોર્ટે નોંધ લીધી છે અને એના પર આખો ચૂંટકાતો બેસ થાય છે કે એને 3 ચીજ નોંધ દીધી. એક તો એને નોંધ દીધું કે જે ડીએનએ પ્રોફાઇલિંગ થયું ને જે લેશે, કારણ કે એઝ યુઝ્યુઅલ લોયરોની તો આદત કે પોતાના અસીલને બચાવવું હોય તો બધા જુઠ્ઠા સાચા કરે, તો એ સ્ટોરીઓ કરી કે મારો તો હતો જ નહીં ત્યાં મારો અસીલ અને આમ તેમ. તો લકીલી પેલા જે 10 પકડે એ 10 માં આખું ડીએનએ પ્રોફાઇલિંગ થયું ને પ્રૂવ થયું કે આ ચાર આરોપી જેને ફાંસી થઈ, એક પેલો રામસિંહ જેને સોસાઇડ કે જે બી કર્યું અને એક પેલો જુએલાને, બધા ત્યાં પ્રેઝન્ટ હતા. અને એ સિવાય એ લોકોને નખ ને વાલના જે બીજા બધા એવિડન્સીસ લઈને પ્રૂવ કર્યું કે આ રેપ થયો છે ને આ લોકો કર્યો છે. બીજું પેલી છોકરીનું જે ડાઇંગ ડિક્લેરેશન હતું એ વધારે બહુ બી ઇમ્પોર્ટન્ટ હતું કે જે ડાઇંગ ડિક્લેરેશન આપ્યું. એટલે આ રીતે જ્યારે તમે એ રીતે જુઓ છો આખા કેસને અને જે રીતે બીજી એ પછી એક્ઝામ્પલ આપી કે કેવી દલીલો કરી હતી સામેવાળા વકીલે ને કોર્ટ એને ખારીજ કરી નાખી, પણ આના રીતે લોકોને એક કોન્ફિડન્સ વધે.